આ વાત હતી 15 ફેબ્રુઆરી 2021ની, જે ગુજરાતના બધા સમાચાર પત્રો જ્યારે પાછલા દિવસે ઉજવાયેલ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના ફોટા સાથે ઝગમગી રહ્યા હતા, ત્યારે એક સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર, જે કંઈક અનોખી હેડલાઇન સાથે પબ્લિશ થયું અને અત્યાર સુધી એવું માત્ર વિદેશના ન્યૂઝમાં જોવાયું હતું, રાજકોટમાં ઉજવાયો કાંવ હગડે. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક ગોહલ, ગૌશાળા. આ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં ગાય માતાઓના મોટા મોટા ટોળા, ગાય માતાઓનું ધણ અને હૃદયને ગમી જાય એવા નાના નાના વાછરડું નજરે પડે છે. આપણે સમગ્ર વિશ્વમાં જોઈએ તો ઘણી બધી ગાયો છે, પરંતુ આપણા કાઠિયાવાડ અને આ વિસ્તારની જે ગાયો છે ને, એની તો વાત જ અલગ છે સાહેબ. આજે હું વાત કરીશ શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી ગૌશાળા વિશે. ઈસવીસન 1996ની સાલમાં સૌપ્રથમ આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી, ત્યારે શરૂઆતમાં તો કોઈ અન્ય સ્થળે આ ગૌશાળા હતી. ત્યારબાદ આ જગ્યા ટૂંકી પડવાના કારણે આ ગૌશાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું અને અત્યારે આ જગ્યા રાજકોટથી તદ્દન નજીક જામનગર રોડ પર ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમની સામે 12 એકરમાં પથરાયેલ છે. આ સંસ્થામાં 1900થી વધારે ગૌ માતાઓ છે અને રાજમાતાના ઠાઠથી અહીં ગૌ માતાની સેવા કરવામાં આવે છે. આ ભૂમિમાં જે આનંદની અનુભૂતિ થાય છે, તેમજ સ્ટ્રેસ, મનની ચિંતા અને એકદમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય એવી જગ્યા છે, જેમનું એક જ માત્ર કારણ છે કે સુખી ગૌ માતા. શું તમે જાણો છો, અનંત જન્મોના પુણ્ય અને ભગવાનની અનન્ય કૃપા પ્રાપ્ત થાય ને ત્યારે જ ગૌ સેવાનું પ્રારબ્ધ પ્રાપ્ત થાય છે. અમારી સંસ્થામાં 40થી વધારે લોકો ગૌ માતાની સાર સંભાળ રાખે છે. સમગ્ર માનવજાત ઉપર ગૌ માતાના ઉપકારોની કોઈ સીમા નથી રહી, એટલે જ ગૌ માતાને દરિદ્ર હારિણી, કષ્ટ હારિણી તેમજ રોગ હારિણી કહેવામાં આવે છે. આ ગૌશાળાની અંદર પ્રવેશ કરતા જ ક્યારેક ક્યારેક એવા દ્રશ્ય સર્જાય છે અને જાણે કે મારો ગોકુળ અને વૃંદાવનમાં જાણે કૃષ્ણ કનૈયો પોતે ગાયું ચરાવતો હોય ને એવા દ્રશ્યો સર્જાય છે દોસ્તો. ગૌશાળાની અંદર પ્રવેશ મેળવીએ એ પહેલા અહીં આવેલ ઇમારતની થોડી માહિતી આપું. ગૌશાળામાં આવેલ છે હજારો વ્યક્તિઓ ખુરશી સાથે બેસી શકે એ માટે ધાર્મિક કથા તેમજ સપ્તા માણી શકે એવો મોટો હોલ. ગૌશાળા માટે નક્કી કરેલું અનુદાન આપી લગ્ન તેમજ અન્ય પ્રસંગો માટે મેળવી શકાય એ માટે વલ્લભ હોલ, તેમજ સાથે સાથે ભવ્ય અને કલાત્મક એસી હોલ જે પ્રસંગો અનુસાર તમને મળી શકે છે. તદુપરાંત માધવ વાટિકા, એટલે કે એક એવું ગાર્ડન જ્યાં શાંતિની મજા માણી શકો છો. હિંચકા, લસરપટ્ટી, ચક્કરડી જેવા અનેક સાધનોમાં બાળકો મજાથી રમી શકે છે. અહીં કલાત્મક અને કારીગરીના નમૂના સમાન એક શિલ્પ સ્થાપત્ય અને કલાત્મક પથ્થરોથી બનાવેલ એક નાનો એવો પહાડ, જેના પર એક મંદિર અને સુંદર મજાનો પરિક્રમા માટેનો રસ્તો બનાવેલો છે. ગાયોના ચારા સાચવવા માટે વિશાળ તેમજ દરવાજા બંધ ગોડાઉનની પણ વ્યવસ્થા છે. ગૌશાળાની ગાયોના દૂધમાંથી બનાવેલ ચીજ વસ્તુઓ ત્યાં જ ઉપલબ્ધ થાય છે, એ રીતે સ્ટોર અને વિશાળ લેબોરેટરી જેમાં બીજી પણ ગૌસત્વની ઘણી બધી વસ્તુઓ બને છે. આ તમે જોઈ રહ્યા છો અમારું શ્રીજી ગૌશાળાનો લેબોરેટરી વિભાગ, જ્યાં ગાયના પંચગવ્યમાંથી દરેક વસ્તુઓ જેમ કે દૂધની અલગ અલગ આઈટમો છે એ અહીં બનાવવામાં આવે છે, જેને વિસ્તૃત માહિતી હું તમને થોડી વાર પછી આપીશ. એ જ રીતે ગૌસત્વની બનેલી વસ્તુઓ મેળવી શકાય એવો સુંદર મજાનો સ્ટોર અને ગાયો માટે દાન ભેટ કરી શકાય એવું કાઉન્ટર, લોકો હરીફરી શકે અને અંદર બેસી શકે એવી ખુલ્લી જગ્યા અને સૌથી મહત્વની જગ્યા એટલે કે ગાયો માટે ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ વિશાળ વાળાઓ અને છાપરાઓ, જેમાં નાના વાછરડું માટે એક ડિપાર્ટમેન્ટ છે, દૂધ દોહવા માટેનો અલગ ડિપાર્ટમેન્ટ, ગાયો હરીફરી શકે એ માટેનો ખુલ્લો વિશાળ ડિપાર્ટમેન્ટ છે. દૂર દૂરથી અહીં અનેક લોકો ગૌ માતાના દર્શન કરવા તેમજ ગૌશાળાની મુલાકાત લેવા આવતા હોય છે. સંતો, મહંતો,
ધર્માચાર્યો તેમજ અનેક મહાનુભાવો આ ગૌશાળાના દર્શન કરવા તેમજ અમારી સંસ્થાની મુલાકાત લેવા આવે છે। આ જગ્યા જ એટલી પવિત્ર અને દિવ્ય છે ને કે લોકો 10 મિનિટ માટે મુલાકાતનું નક્કી કરીને આવતા હોય છે, પરંતુ 4 થી 6 કલાક સુધી અહીં ગૌ માતાના સાનિધ્યમાં રોકાય છે। આ ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે દર્શનની સાથે સાથે ગૌ માતાના સાનિધ્યમાં તહેવારો પણ ઉજવવામાં આવે છે, તેમજ અહીં પહેલાના સમયમાં એટલે કે ભૂતકાળમાં કથા તેમજ પારાયણો પણ થયેલી છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે। હવે જો સ્વચ્છતાની વાત કરું ને તો કહેવાય છે ને કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે। આ સંસ્થાની એક ટકોર એ પણ છે કે જ્યાં સ્વચ્છતાની સંભાળ હશે ને ત્યાં વાતાવરણ સદાયને માટે નિરોગી અને દિવ્ય હશે। અમારી પાસે આજે 1900થી વધારે ગાયો છે, પરંતુ તમને ક્યાંય ગંદકી જોવા નહીં મળે। અને આ સંસ્થા એક શીખ એ પણ આપે છે કે આપણે સ્વચ્છ ભારત અને નિર્મળ ભારતનું નિર્માણ કરવું છે, માટે આપણાથી જ સ્વચ્છતાની શરૂઆત કરીએ। અને આનો શ્રેય જાય છે શ્રીજી ગૌશાળાના કાર્યશીલ અને નવી વિચારસરણી ધરાવતા કાર્યકરો અને ટ્રસ્ટીઓને, જે હંમેશા લોકોને ગૌ વિજ્ઞાન અને ગૌ સેવાના નવા નવા કાર્યક્રમો યોજતા રહે છે અને લોકોને ગાયો વચ્ચે એક મજબૂત કડીરૂપ બન્યા છે। તો ચાલો હવે હું તમને ગૌશાળાની વિગતવાર માહિતી બતાવું। હાલ શ્રીજી ગૌશાળામાં 1865 ગાય માતાઓનો વાસ છે। આ ગૌશાળાની અંદર અમે દરેક ગાયોના અલગ અલગ વિભાગ કર્યા છે, નાના બચ્ચાઓ, યંગસ્ટર્સ એટલે કે ઓળકીઓ, એનાથી નાની ઉંમરની વાછડીઓ, દૂધણી ગાયો, બીમાર ગાયો, વૃદ્ધ ગાયો, એવી રીતે અલગ અલગ પ્રકારના અમે 18 વિભાગ આમાં કર્યા છે। અને દરેક વિભાગમાં એના ઉંમર અને જાતિના પ્રમાણમાં અમે ગાયોને રાખીએ છીએ અને એ ગાયોને એની ઉંમરના પ્રમાણમાં, એના વજનના પ્રમાણમાં સુચારુ રીતે ખોરાક આપી શકીએ એવું સબળ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ ગાયોના જે અલગ અલગ વિભાગો છે એ વિભાગોને આપણે નિહાળીએ। ગાય એટલે કે ગાયનું દૂધ એ માતાના દૂધ કરતાં પણ ઉત્તમ હોય છે। ગાયનું દહીં, ઘી તેમજ ગાયનું ગૌમૂત્ર તેમજ ગાયનું ગોબર અને ગાયનું ઘી અત્યંત લાભદાયી હોય છે, જે પંચગવ્ય ગુણો ધરાવે છે તેમજ એ ઔષધીય ગુણો પણ એનામાં પ્રાપ્ત થાય છે। ગૌ સંવર્ધન માટે અમે આ ગીર ઓલાદના વાછડાઓ ઉછેરીએ છીએ। ગાયોના પ્રજનનમાં એક નિયમ હોય છે કે દર 3 વર્ષે ફૂટ બદલવા પડે, નહીતર જીનેટિકલ પ્રોબ્લેમ આવનારા વંશમાં આવે, એટલા માટે સમયાંતરે અમે નવા નવા ખૂટ ઓરિજિનલ ગીર ઓરાદના તૈયાર કરી અને ગીર ગૌ વંશ વધુ ને વધુ આપણા સમાજમાં ઊભો થાય એવા અમારા જે છેલ્લા 10 વર્ષના પ્રયાસો છે એ પ્રયાસોને અમે અત્યારે પરિપૂર્ણતાના રૂપ ઉપર લઈ જવા જઈ રહ્યા છીએ। એટલે આ જે વંશ વધે એ વંશ લોકો કતલખાને ન મોકલે, એને એમાંથી પૂરેપૂરું ઉપાર્જન મળી રહે, સારા પ્રકારનું દૂધ મળે, સારા પ્રકારની નવી ઓલાદો મળે, એવો અમારો જે પ્રયાસ છે એ પ્રયાસના ભાગરૂપે આ અમારો વિભાગ છે, નવા ગીર ઓલાદના ખૂટ। હવે આપણે જે હોડકી કરતાં થોડી મોટી ઉંમરની ગાયો થઈ ગઈ છે એવી ગાયોના વિભાગમાં જઈએ છીએ। આ ગાયો અત્યાર સુધીમાં લગભગ 8-10 બચ્ચાઓને જન્મ આપી ચૂકી હોય છે અને હવે ઉંમર પૂર્ણ થવાની આરે છે એવી આ ગાયોનો વિભાગ છે। એટલે આના ખોરાક એના શરીરને અનુરૂપ આપીએ, એને બીમાર ન પડવા દઈએ અને અગર કોઈને
કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો તાત્કાલિક એની સારવાર કરી અને એને જલ્દી સાજી કરવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. આ રીતે અલગ અલગ વિભાગમાં ગાયોને એની ઉંમરના પ્રમાણમાં રાખવાથી ખોરાકનું સંતુલન જળવાઈ રહે અને સાથે સાથ ગાયોની તંદુરસ્તી. આપણે મેં અગાઉ વાત કરી એમ હોડકી એટલે યંગસ્ટર ગાયો, આ ગાયો છે એ હવે બચ્ચાને જન્મ આપવા માટે સક્ષમ બને છે અને આપણી તળપદી ભાષામાં આપણે હોડકી કહીએ છીએ અને આમ આની ઉંમર લગભગ 2.5-3 વર્ષની થવા આવી હોય છે એવી ઉંમરની આ ગાયો છે. એટલે આને ધીમે 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 અમે બચ્ચાને જન્મ આપવા સક્ષમ થાય એવા પ્રકારના ફૂડના આયોજન અને એવા પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરીએ છીએ. આ એ વિભાગ છે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ 2-3 બચ્ચાને જન્મ આપી ચૂક્યા પછી દૂધની ગાયો છે. આ આ ગાયો બચ્ચું જન્મ આપે બચ્ચાને, એ બચ્ચું ભવિષ્યમાં પણ બીમાર ન પડે અને નબળું ન રહે એવડી પૂર્વ તૈયારી સાથે આના તમામ ફૂડ, પાણીની વ્યવસ્થા એવી બધી વ્યવસ્થાઓ અમે આ રીતે રાખીએ છીએ. આ બંને વિભાગ અમારા આ પ્રકારની ગાયોના છે જે દૂધ પણ આપે છે, બચ્ચાને પોષણ આપે છે અને ભવિષ્યનું ગૌધન સારામાં સારું આપણા રાષ્ટ્રને મળી રહે એવા જે અમારા પ્રયાસ છે એ પ્રયાસના આ હિસ્સેદાર અમારી ગાય માતાઓ છે. હવે આપણે અલગ અલગ વિભાગો એવી રીતે જોઈશું કે જેમાં બીમાર ગાયોના અલગ વાડા છે, ગાભણ ગાયો કે જે નજીકના ભવિષ્યમાં બચ્ચાને જન્મ આપનાર છે એવી ગાયોના વિભાગ પણ અમે જુદા રાખીએ છીએ. કારણ કે ગાભણ ગાયોને જો સમૂહમાં રાખીએ અને એને પેટમાં કોઈ ઈજા થાય, કોઈ સિંગડું મારી દે તો બચ્ચું જન્મતા પહેલાં ડેમેજ થઈ જાય. આ વ્યવસ્થા અમે વ્યવસ્થિત અને ખૂબ સુચારુ રીતે સચવાય એવો એક પ્રયાસ કરીએ છીએ અને એ પ્રયાસમાં અમને ઘણી બધી સફળતાઓ પણ મળેલી છે. આ બધી ગીર અને દેશી ઓલાદની ગાયો છે. આ ગાયો દૂધ આપે છે, સારામાં સારી ઓલાદના બચ્ચાઓને જન્મ આપે છે અને ભવિષ્યનું આપણા દેશનું જે ગૌધન છે એ ગૌધન જેને કહેવાય એ વેલો આ ગાયો આપણને આપે છે. હવે આપણે એવા સમૂહમાં જઈ રહ્યા છીએ જેને સમાજે નકામું ગણીને છોડી દીધું છે એવું ગૌધન જેની કિંમત શ્રીજી ગૌશાળા ખૂબ સારી રીતે સમજી કતલખાને જતી ગાયોને બચાવી જેને નકામું ગણે છે સમાજ સમાજ એવું માને છે કે આ ગાય અમને ઉપયોગી નથી એટલે અમારી આને શું જરૂર છે, આની અમારે શું જરૂર છે એમ સમજી અને જે ગાયને છોડી દે છે એને પાકટ ગાયો કહેવાય. એવા પાકટ ગાયોના આપણી પાસે 4 વિભાગ છે. આ ગાયો ખરેખર રસ્તે રઝળતી હોય, લોકોએ ત્યજી દીધેલી ગાયો હોય,
એ સિવાય કતલખાને જે વાહનોમાં જતી હોય એમાંથી કોઈ કોઈ ધર્મપ્રેમી લોકોએ બચાવી લીધી હોય એ ગાયો અત્યારે અમે બધી અહીંયા અલગ અલગ રીતે રાખીએ છીએ. એને પણ એની ઉંમરના પ્રમાણમાં, એના શરીરના પ્રમાણમાં સુચારુ યોગ્ય ખોરાક મળે એવો કાયમ માટે પ્રયાસ કરીએ છીએ. દરેક વિભાગની અંદર અલગ અલગ વાડા છે. આ રીતે બધી ગાયો લીલું સૂકું ઘાસ ખાય છે. દરેક વિભાગમાં અલગ અલગ પાણીના અવેડા, કાયમ માટે રોજ ડૉક્ટરોની સેવા. રોજ સવારમાં અમે 2 કલાક ડૉક્ટરોને બોલાવી દરેક પશુની દેખભાળ કરાવીએ છીએ. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ ગાયોને અમે તાત્કાલિક સારવાર કરી એને કોઈ ગંભીર પ્રકારના રોગ ન થાય એવી સંપૂર્ણ તકેદારી રાખીએ છીએ. આ બધા અમારા જે વિભાગ છે એ એવી ગાયો છે કે જે સમાજે નકામી ગણીને તર છોડી દીધી છે. સમાજે નકામી ગણીને તર છોડી દીધી છે એ ગાયોની આપ તંદુરસ્તી જોઈ શકો છો. આટલી સરસ તંદુરસ્તી અમે આ ગાયોની અંદર ઊભી કરવા માટે અમારા ગૌસેવક મિત્રોનો સંપૂર્ણ સહયોગ લઈ, અમારા આ જીવન જે કેટલાય દાતાઓ છે એના સહયોગથી અમે આ ગાયોની તંદુરસ્તીને પણ આટલી સાચવીએ છીએ. આ અમારું માળખું શ્રીજી ગૌશાળાનું, અને જે મેલ, જેને આપણે બળદ કહીએ કે ખૂંટ કહીએ, એનો આખે આખો વિભાગ અમે અલગ બનાવ્યો છે. એ વિભાગની અંદર અમે સારી ગીર ઓલાદના વાછડાઓ ઉછેરી એને અમે સમાજને આપીએ છીએ જ્યાં જરૂર હોય ત્યાં. હવે આમાં અમુક એવા વંશના હોય છે કે જેને બળદ તરીકે ખેડૂતોને આપીએ છીએ. આજુબાજુના ખેડૂતોને બોલાવી ફરીથી લોકો બળદ દ્વારા ખેતી કરતા થાય એ પ્રયાસના ભાગરૂપે અમે લગભગ 1000 એવા બળદ તૈયાર કરી અત્યાર સુધીમાં આજુબાજુના ગામડામાં, ગુજરાતના અમુક ગામડાઓમાં ગુજરાત ગૌ સેવા આયોગના સહયોગથી અમે આદિવાસી વિસ્તારોમાં પણ ગાય દ્વારા બળદ દ્વારા ખેતી થાય એવા જે અમારો પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે આ બળદોને તૈયાર કરીએ છીએ. સારી ઓલાદના ખૂંટ સંવર્ધન માટે વપરાય, એનાથી સારી સંવર્ધન ક્વોલિટી સુધરે એવો અમારો પ્રયાસ રહે છે. આ રીતે અમે દરેક વિભાગની અંદર જળ અને ખોરાક બેયની વ્યવસ્થા સુંદર રીતે સચવાય એવો પ્રયાસ કાયમ માટે કરીએ છીએ. હજી અમારો એક આ વિભાગ છે જે એની અંદર બળદ અને ખૂંટ એનો ઉછેર થાય છે. સારી ગીર ઓલાદના વાછડા જે હોય એને અલગ લઈ એનો અમે ખૂંટ તરીકે વિકાસ કરીએ છીએ. અલગ અલગ સંસ્થાઓમાં ખૂંટ તરીકે આપીએ છીએ. બાકીના જે વાછડાઓ મીડિયમ ક્વોલિટીના હોય એને અમે ખેડૂતોને ખેતી કરવા માટે બળદ તરીકે આપીએ છીએ. તો ચાલો દોસ્તો, હવે તમને મળાવું અમારા લેબ મેનેજર ગુડુભાઈને, જે લેબનું ખૂબ જ સરસ રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે. અહીંયા લેબોરેટરી છે અમારે શ્રીજી ગૌશાળામાં, જે ગાય આધારિત દવાઓ બને છે ગૌમૂત્ર અર્કમાંથી, ગૌમૂત્રમાંથી, જેમાં વિવિધ પ્રકારના અમે અલગ અલગ પ્રકારના અર્ક બનાવી છે શરીરના રોગો માટે. આ અમારો અર્ક ડિસ્ટિલેશન પ્લાન્ટ છે જે કમ્પ્લીટ આમાં આયુર્વેદ ઔષધિય ગૌમૂત્રમાં પલાળી 48 કલાકનું રૂપાંતર આપી એનું પછી સ્ટીમ વાઇઝ જે કંઈ થાય એમ અર્ક તૈયાર થાય છે. જેવા કે આ બધા પ્રકારના અમારા અર્કો છે, કામધેનુ અર્ક, ડાયાબિટીસ અર્ક, કિડની અર્ક, કેન્સર અર્ક, શ્વાસ અર્ક, મેદોહર, એવા 14 પ્રકારના અર્ક ગૌમૂત્રમાંથી અમે બનાવીએ છીએ. બીજું ગાયનું ઘીમાંથી પંચગવ્ય, ગાયના 5 તત્વોમાંથી પંચગવ્ય બનાવીએ છીએ. ગાયનું ગોબર, ગૌમૂત્ર, દહીં, દૂધ, ઘી, એમાંથી અમારા પંચગવ્ય, એમાંથી અમારા ઘણા બધા ઔષધિય અગરબત્તીઓ, ધૂપ, શેમ્પૂ, ફિનાઇલ, એ બધી એમાંથી પ્રોડક્ટો બને છે પંચગવ્ય આધારિત. કુલ્ફી, શ્રીખંડ, મિલ્કશેક, એ બધું મલાઈ મિશ્રીમાંથી બનાવી છે ખડી સાકરમાંથી. જેવા કે નેચરલ મલાઈ કેસર મિલ્ક, રોઝ મિલ્ક,
મલાઈ મિશ્રી કેસર શ્રીખંડ અમારો અહીંનો ફેમસ છે, એવી 8 પ્રકારની અલગ અલગ કુલ્ફીઓ બનાવી છે ગાયના દૂધમાંથી, પ્યોર પ્યોર નેચરલ. સંસ્થા દ્વારા 148 રોગો ઉપર કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષમાં 7,65,000 દર્દીઓની સેવા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. એમાં દર્દીઓ પાસેથી દવાનો 1 રૂપિયો ચાર્જ લેવામાં નથી આવતો અને કન્સલ્ટિંગ ચાર્જ પણ 1 રૂપિયો લેવામાં આવતો નથી. સંસ્થાનો સેવાનો જે પ્રકલ્પ છે એના ભાગરૂપે અમે આ કાર્ય કરીએ છીએ. અલગ અલગ પ્રકારના આયુર્વેદિક સંયોજનો, ગૌમૂત્રના અનુપાન આપી એમાંથી 14 પ્રકારના અર્કો અમે બનાવીએ છીએ. અત્યાર સુધીમાં કેન્સર, કિડની ફેલ્યોર, ડાયાબિટીસ, ચામડીના રોગો, દરેક પ્રકારના સ્ત્રી રોગો, માઇગ્રેન અને અનેક પ્રકારના વાહ, આ દરેક રોગો ઉપર અમે કામ કરી ઘણા બધા દર્દીઓને ગૌ આરોગ્ય વરદાન પ્રાપ્ત કરાવવામાં સંસ્થા યશભાગી બની છે, જે ખરેખર સંસ્થાનું એક ખૂબ મોટામાં મોટું ગૌરવ છે. આપણા ઋષિમુનિઓએ ગાયના દૂધને અમૃત કહ્યું છે. શ્રીજી ગૌશાળામાં 100% જે ગાયો છે એ બધી દેશી ગીર ઓલાદની જ છે અને આ દૂધ ઘરે ઘરે પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. એના માટે સંસ્થાના અમારા અમુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ છાંટબાર, રમેશભાઈ ઠક્કર, વિનુભાઈ દત્તાણી વગેરેનો આપ સંપર્ક કરી આપને ત્યાં દૂધના લગવા બંધાવી શકો છો. તમને ઘરે બેઠા દૂધ મળી જશે. અગાઉના મારા વક્તવ્યમાં મેં વાત કરી કે ફક્ત દૂધ આપતી ગાયને જ આપણો સમાજ ઉપયોગી ગણે છે. દૂધ આપતી બંધ થાય એટલે બિન ઉપયોગી સમજી અને ગાયને છૂટી મૂકી દે છે, અગર રેડી મૂકી કતલખાને જવા દે. એવું નથી. દૂધ ન દેતી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં એવડી તાકાત છે કે અમે ઘર ઉપયોગી 63 વસ્તુઓ ગોબર અને ગૌમૂત્રના સંયોજનથી બનાવી છે. એમાં પ્રથમ અમે 3 પ્રકારના શેમ્પૂ બનાવીએ છીએ. ગૌમૂત્રનો અર્ક 21 આયુર્વેદિક ઔષધોમાં આ અર્ક બનાવી આંબળા, અરીઠા, શિકાકાઈ જેવા દ્રવ્યોનું સંયોજન કરી અને આ શેમ્પૂ બનાવીએ છીએ. આનાથી વાળ ધોવાથી વાળ એકદમ ચોખ્ખા રહે છે અને વાળ ખરતા નથી. વધુ ને વધુ વાળનો ગ્રોથ અને વાળની સ્મૂધનેસ જળવાઈ રહે છે. એ જ રીતે ગાયનું ઘી, ગીર ગાયના દૂધમાંથી વલોણાથી આ ઘી અમે બનાવીએ છીએ. એટલે દર્દીઓને જનરલ ખોરાકમાં, ખાવામાં બધાને ઉપયોગી થાય, બાળકો, વડીલો બધાને ખૂબ જ ઉપયોગી થાય આ ઘી. હવે આ આખી શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘી બનાવવાની એક વિધિ છે, વલોણા પદ્ધતિ. એ પદ્ધતિથી આ ઘી બનાવીએ છીએ એટલે ગાયના ઘીના જે દિવ્ય ગુણો છે એ બધા આની અંદર સચવાઈ રહે છે. ઘર ઘરની અંદર ગાયનું ઘી વપરાય તો ખરેખર બીમારીને કોઈ સ્થાન જ નથી. એટલા માટે સમાજના દરેક લોકોને નમ્ર નિવેદન છે કે ઓછું પણ પ્યોર વલોણાનું ગાયનું ઘી ઘરમાં વાપરવાનો આગ્રહ રાખો. એ રીતે આ પંચગવ્ય ઔષધિ ધૂપ છે, આનો ધૂપ રોજ ઘરમાં કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારના વાયરસ, સવારે અને સંધ્યા સમયે આ ધૂપ ગાયના ઘી સાથે કરવામાં આવે અને પંચગવ્ય ધૂપ એવું નામ આપવામાં આવ્યું છે. શ્રીજી ગૌશાળાની બ્રાન્ડ નેમ છે ગૌસત્વ. ગૌસત્વ બ્રાન્ડ તો દરેક વસ્તુમાં આવશે. આ અમારો પંચગવ્ય ધૂપ છે. આ છે ધૂપના છાણા. ગોબરમાં 9 પ્રકારના આયુર્વેદિક ઔષધો નાખી અને આ છાણાનું ઉત્પાદન અમે અહીંયા ગૌશાળામાં જ કરીએ છીએ. રોજ નિત્ય સવાર સાંજ આનો ધૂપ કરવાથી શરીરમાં કોઈ પણ જાતની બીમારી કે ઘરમાં કોઈ પણ જાતના વાયરસ કે બેક્ટેરિયાનો ખોટો પ્રવેશ નહીં થાય.
એ રીતે આ ફિનાઇલ છે. ફિનાઇલનું પોતું ઘર ઓફિસમાં દરેક જગ્યાએ આપણે કરતા જોઈએ છીએ, પણ આની અંદર 16 પ્રકારના આયુર્વેદિક ઔષધિયાઓ ગૌમૂત્રમાં મિલાવી અને એનાથી એક અર્ક તૈયાર કરીએ છીએ. આને કપૂર, મેન્થોલ, લીમડો અને તુલસીની ભાવના આપી અને આ ફિનાઇલ બનાવીએ છીએ. આ ફિનાઇલનું પોતું કર્યા પછી ઘરમાં નાનું બાળક ગમે તે જગ્યાએ રમતું હોય તો એને કોઈ પણ જાતના વાયરસ લાગવાનો ભય રહેતો નથી. પ્રોવિટા, આપણે ગાયના દૂધ, ગાયને ગાય બચ્ચાને જન્મ આપે ને એટલે ખીરું આપે, આપણે બળી ખાઈએ છીએ. એ ખીરામાંથી 6 પ્રકારના આયુર્વેદિક ઔષધોના અનુસંધાનથી આ પાવડર અમે તૈયાર કર્યો છે. આને પ્રોવિટા નામ આપ્યું છે. શરીરમાં ગમે એટલી અશક્તિ હોય, એક પાઉચ દૂધમાં નાખી સવારે સાંજે પીવાથી 10 દિવસની અંદર ગમે એવી શરીરની અશક્તિ દૂર થઈ જાય. ગૌસત્વ બ્યુટી શોપ, પંચવગવ્ય ઘીના સંયોજનથી આ સાબુથી સ્નાન કરવાથી શરીરમાં કોઈ પણ જાતની ચામડીની બીમારી ન રહે અને ચામડી એકદમ સ્મૂધ અને ચમકીલી થઈ જાય. આમાં પંચગવ્ય ઘી છે, કદાચ વિશ્વનો પ્રથમ સાબુ હશે કે જે પંચગવ્ય ઘીથી નિર્માણ થયું હોય. એવી જ રીતે ગૌમૂત્ર, અર્ક, લીમડો, તુલસી અને હલ્દીના સંયોજનથી આ એક સાબુનું નિર્માણ કર્યું છે. આ સાબુનું નામ અમે રાખ્યું છે બાથ સોપ, ગૌસત્વ બાથ સોપ. આ પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબુ છે. આ છે ગૌ રજ સોપ, અડાયા છાણામાંથી આ સાબુ બનાવવામાં આવે છે. એટલે આવી અલગ અલગ પ્રકારની આ અમારી ધૂપની આઈટમ છે. ધૂપ સડી, અલગ અલગ પ્રકારના ધૂપની સડીઓ પણ બનાવીએ છીએ, જેનું આજે રોજનો વપરાશ આપણે અગરબત્તી વાપરતા હોઈએ છીએ એવી રીતે આ ધૂપ વાપરીએ તો 100% શરીરને પણ ફાયદો, શ્વાસના દર્દીઓ પણ અમારી આ અગરબત્તીઓને આ ધૂપનો ધુવાળો કદાચ શ્વાસોશ્વાસમાં લે તો એને પણ દવાનું જ કામ કરે, એટલે કોઈ પ્રકારે નુકસાન ન કરે. એ ધૂપ અને ધુવાળો પણ મનુષ્યને ફાયદો કરે એ હેતુથી આનું નિર્માણ કર્યું છે. આ છે અમારા ખાતર, ઘર આંગણે તુલસી ફૂલ છોડ એમાં આ ખાતરનો ઉપયોગ કરવાથી ફૂલ છોડની તો વૃદ્ધિ થાય જ છે, તુલસીમાં આ ખાતર નાખ્યા પછી 7 દિવસમાં એવડો ફરક દેખાય કે આટલું નાનું પાન હોય નહીં, અવડું મોટું પાન મંડે છે. આવો આ પણ ઓરિજિનલ વસ્તુ જ છે. આ રીતે આટલી બધી પ્રોડક્ટ અમે એટલા માટે બનાવીએ છીએ કે ઘર ઘરની અંદર સાત્વિક ચીજો વપરાય. આ ચીજો વાપરવાથી સૌથી મોટો ફાયદો એ થાય કે એ વ્યક્તિનું અનુદાન ગૌશાળામાં કુદરતી રીતે પ્રાપ્ત થાય આ ચીજો વાપરવાથી. સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે જ્યારે ઘર ઘરની અંદર ગૌસત્વ પ્રોડક્ટ વપરાતી થશે ત્યારે આપણા દેશનું 40 અબજો રૂપિયાનું હુંડિયામણ આપણા દેશનું બચી જશે અને જે રકમ આપણી વિદેશોમાં ધકેલાઈ જાય છે એ રકમ આપણા દેશની ગાયો બચાવવા માટે આપણે ગૌ સેવાના ભાગરૂપે વાપરશું અને એના બદલામાં ગૌસત્વ ચીજો વાપરશું. એટલે સમાજને મારો એક અનુરોધ છે કે ઘર ઘરની અંદર ગૌસત્વ પ્રોડક્ટ પહોંચે એવો નમ્ર પ્રયાસ આપણે સૌ કરીએ. અસ્તુ, વંદે ગૌ માતા. તો જોયું ને દોસ્તો, આ છે અમારી શ્રીજી ગૌશાળા, જે ગૌ માતાની ભૂમિ છે, જ્યાં શાંતિનો અનુભવ થાય છે, જ્યાં ગૌ માતાના સાનિધ્યમાં લોકો વાર તહેવારે અહીં મુલાકાત લેવા આવે છે, તેમજ પોતાના પ્રસંગો પણ અહીં ઉજવે છે. આ રમણીય અને દિવ્ય ગૌ માતાની ભૂમિમાં એકવાર તમે પણ મુલાકાત લેવાનું ચૂકશો નહીં.